હરિઓમ શ્રી રામ અંબજ્ઞ નાથ સવિત. હું નિપા દીપક અય્યા થાણા વેસ્ટ ઉપાસના કેન્દ્રથી બોલું છું. હું બાપુ પાસે 2006થી જાઉં છું. મારા જીવનમાં નાના મોટા તો ઘણા બાપુના અનુભવ છે, પણ 2017માં જે મારી સાથે અનુભવ થયો છે એ હું તમારી સાથે આજે વાત કરવા ઈચ્છા કરું છું. 2017ની ઓગસ્ટના પહેલા વીકમાં મારા પેટમાં થોડું થોડું દુખવા લાગ્યું હતું. મને એમ લાગ્યું કે મને ગેસ પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલે મેં ઘરના થોડા ઘણા ઉપચાર કર્યા, પણ તો પણ મને સારું ન લાગ્યું. એટલે હું બીજા દિવસે પછી ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે પણ મને 2 દિવસની મેડિસિન આપી અને એ દવા મેં ખાધી તો મને થોડી રાહત થઈ, પણ પાછું મને પેટમાં દુખવાનું શરૂ રહ્યું. એટલે પાછી હું પાછી ડૉક્ટર પાસે ગઈ તો ડૉક્ટરે મને સોનોગ્રાફી કરવાની સલાહ આપી, તો મેં સોનોગ્રાફી પણ કરાવી, પણ સોનોગ્રાફીમાં ક્લિયર આવ્યું નહીં, કાંઈ સૂજન જેવું ડૉક્ટરને લાગ્યું. એટલે ડૉક્ટરે કીધું આપણે એમ કરીએ કે નેક્સ્ટ સ્ટેપ આપણે સીટી સ્કેન કરીએ. તો પછી હું સીટી સ્કેન પણ મેં કરાવી, તો સીટી સ્કેનમાં મને 10 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈની ગાંઠ દેખાઈ. તો ડૉક્ટરે કીધું બાપરે આ તો બહુ મોટો કંઈક મેજર પ્રોબ્લેમ લાગે છે કરીને. એટલે ડૉક્ટરે કીધું કે આપણે કોલોનસ્કોપી કરાવી લઈએ તો ખબર પડે કે આ ગાંઠ શેની છે કરીને. તો કોલોનસ્કોપી મેં કરાવી ને કોલોનસ્કોપીના રિપોર્ટ કંઈક 2-3 દિવસમાં આવવાના હતા. તો મેં મારા પરિવાર સાથે વાત કરી તો ભાઈએ કીધું કે આપણે હવે બીજા ડૉક્ટર પાસે નહીં જઈ તો ડાયરેક્ટ આપણે દાદા પાસે જઈએ. ને દાદાની ક્લિનિક મંડેના અમે લોકોએ 12:30નો ટાઈમ લીધો દાદા પાસે. ને પછી હું અને મારો પરિવાર દાદા પાસે ગયા. દાદાએ રિપોર્ટ જોયા અને મને કીધું તમે જરા પણ ચિંતા નહીં કરો, હું તમને બેસ્ટમાં બેસ્ટ ડૉક્ટર આપીશ કરીને. એમ કે દાદાએ મને કીધું તમે બહાર જઈને બેસો. તો હું બહાર જઈને બેઠી ને દાદાએ પછી પરિવાર સાથે વાત કરી અને પછી અમને પછી જસલોકમાં ડૉક્ટર પ્રજેશ ભૂટા પાસે મોકલ્યા. ડૉક્ટર પ્રજેશ ભૂટા પાસે મારો અપોઇન્ટમેન્ટ હતી ત્યારે હું બહાર બેઠી હતી. તો ભાઈએ આવીએ મને કીધું કે મને તને એક વાત કરવાની છે કે તને આવી રીતના કોલોન કેન્સર છે. તો 5 મિનિટમાં તો હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ. મને થયું કે શું થઈ ગયું, મારી જિંદગીમાં આટલી ઉથલ પથલ કેમ થઈ ગઈ. પણ મને મારા બાપુ અને આઈ દાદા અને ચંડીકા પર પૂરો વિશ્વાસ હતો કે બાપા મારી સાથે છે તો કાંઈ મારી સાથે ખરાબ થવાનું નથી. બાપાએ હંમેશા મને સંભાળ્યું છે તો આગળ પણ મને સંભાળશે જ. તો પછી અમે લોકો અંદર ગયા તો ડૉક્ટર પ્રજેશ ભૂટાએ બધા રિપોર્ટ જોયા. રિપોર્ટ જોઈને એ પણ પોતે પણ સ્તબ્ધ થઈ ગયા કે તમને આટલું જલ્દી તમે ક્યાં કેવી રીતના આવ્યા. આ કોલન કેન્સરમાં બધા મારી પાસે 2nd સ્ટેજ 3rd સ્ટેજમાં આવે છે ને અમે કાંઈ એની પછી કરી શકતા નથી કરીને. તો મેં કીધું અમે બધા પરિવાર એક સાથે બોલ્યા કે આ તો અમારા બાપુની કૃપા છે કે બાપુ અમારા પાસે બધું કરાવી લીધું ને દાદાની કૃપાથી અમે અહીંયા પહોંચી આવ્યા કરીને. પછી ડૉક્ટર પ્રજેશ ભૂટાએ અમને 2 ઓપ્શન આપ્યા કે એક તો આમાં સર્જરી બી થઈ શકે છે અને કેમો પણ થઈ શકે, તમે શું પહેલાં કરવા ઈચ્છા રાખો છો. તો અમે લોકોએ પરિવારવાળાએ સર્જરી કરવાની ઈચ્છા કરીને ને એ કહેવા માટે અમે દાદા પાસે પાછા ગયા કે અમે લોકો સર્જરી ગુરુવારના બાપાનો દિવસ છે તો અમે લોકો ગુરુવારના સર્જરી કરશું કરીને. તો દાદાએ બહુ ખુશ થઈ ગયા. દાદા કે દાદા 2 હાથ ઉપર કરીને કીધું કે અત્યારે તો પૂર્ણપણે બરાબર હોનાર, તમે જરા આજીબાજ ચિંતા કરું નકા. અને ત્યાં પોરસીએ પણ અમને સારો સહકાર આપીને અમને બહુ સહાનુભૂતિ બતાવીને અમને મદદ કરી. પછી મારા સર્જરીના દિવસે અમે લોકો મારું ઓપરેશન હતું તે દિવસે હું ઓપરેશન થિયેટરમાં હતી ને, તો ત્યાં ડૉક્ટર દાસ, ડૉક્ટર પ્રજેશ ભૂટા અને 2-3 બીજા ઘણા બધા ડૉક્ટરો હતા. તો ડૉક્ટર દાસ આવીને મને સીધું કીધું કે તમને ડૉક્ટર અનિરુદ્ધ જોશીએ મોકલાવી છે. ખતમ, વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. જ્યાં બાપા જ ઓપરેશન કરવા માટે આવ્યા ને તો શું ડરવાની વાત છે કરીને. તો મારું ઓપરેશન સરસ વ્યવસ્થિત થઈ ગયું, પણ મને હજી કેમોની જરૂર હતી એટલે 6 કેમો કરવાના બાકી હતા. તો અમે પાછા દાદા પાસે ગયા તો દાદાએ અમને કીધું કે તમને હું રહેવાનું મારું થાણામાં હતું એટલે જસલોક મારે બહુ દૂર થતું હતું. એટલે દાદાએ મને સજેસ્ટ કર્યું કે તું જુપિટર હોસ્પિટલમાં તારી પાસે થતું હોય તો ત્યાં કોઈ ડૉક્ટર પાસે કરાવી લે. અમે ત્યાં પૂછપરછ કરી ડૉક્ટર ચેતના બક્ષી પાસે અમે લોકો કેમોનું નક્કી કર્યું અને જઈને પાછળ દાદાને કીધું કે દાદા અમે આવી રીતના નક્કી કર્યું. દાદાએ બધું ઇન્ક્વાયરી કરીને કીધું કે હા ડૉક્ટર ચેતના બક્ષી એકદમ વ્યવસ્થિત છે કરીને, અમે ત્યાં કરાવી લો. અમે ડૉક્ટર ચેતના બક્ષી પાસે ગયા. હંમેશા કેમોમાં કેવું હોય કે આપણા વાળ ચાલ્યા જાય તો આપણું પોલું શરીર આપણું બધાને ખબર પડી જાય કે આપણને કેન્સર થયું હતું. તો મને કોઈની સહાનુભૂતિ જોતી નથી, મને એમ થતું મારા બાપુ મારી સાથે છે તો મને કોઈની જરૂર નથી કરીને. તો પછી ભગવાનની કૃપાથી ડૉક્ટરે કીધું કે તમારો એક પણ વાળ જશે નહીં અને મારો એક પણ વાળ ગયો નહીં.
અને મારું જ્યાં 62 કિલો વજન હતું તે 47 કિલો વજન થઈ ગયું. મારું શરીર પૂરું પીગળી ગયું હતું, પણ મારે મારા બાપુ પર પૂરી શ્રદ્ધા હતી. બાપુ હંમેશા કહે, બાળામાં તુલા કદી જ ટાંકનાર નહીં. ને ખરેખર મારા બાપુએ મને કદી જીવનમાં મને તે મારો ત્યાગ નથી કર્યો. હરેક વસ્તુમાં બાપુ અમારી સાથે ઊભા હતા, ને હરેક વસ્તુમાં બાપુ હંમેશા રહેશે મને પાક્કો વિશ્વાસ છે. અમારા પરિવારમાં જ્યારે બી કાંઈ બી થાય તો બાપ અમે લોકો નાના છોકરાથી કરી બધા મોટા હંમેશા અમે એમ જ કહે, બાપુ છે ને બાપુ હંમેશા જે એમને સારું લાગશે એ જ કરશે. બાપુએ બાપુના કૃપાથી મને સારા ડૉક્ટરો, મારા પરિવારનો સાથ, અમારા દાદાનો સાથ, આઈનો સાથ, પોરસિયાનો બધાની બહુ એમનો સાથ સહકાર મળ્યો. હું ખૂબ જ અંબગનું છું કે મારા આ જીવનમાં મને બાપુ મળ્યા. અને હું તો એ જ ઈચ્છા રાખું છું કે હર જીવનમાં મને બાપુ મળે, કે મારું જીવન સફળ થઈ જાય. હરિ ઓમ શ્રી રામ અંબગ્ન નાથ સવિત્.